નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. શું રૂપિયા 2000 ની ચલણી નોટ બંધ થઈ નથી, ચાલુ જ રહેશે? હવે સવાલો છે ચર્ચામાં. વાત કરીએ તો દર્શક મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં લોકોને 2000 રૂપિયાની ચલણી નોટ બેંકમાં ડિપોઝિટ કરાવવા અથવા એક્સચેન્જ કરાવી લેવા જણાવ્યું હતું. પરંતુ કરોડો રૂપિયાની ચલણી નોટ હજુ પાછી નથી આવી. જી હા, 2000ની ચલણી નોટ બદલવાની છેલ્લી તારીખ પણ વીતી ગઈ છે. ત્યારે ખબર અનુસાર રિઝર્વ બેંકનું કહેવું છે, રિઝર્વ બેંકે એમ જણાવ્યું કે 9760 કરોડ રૂપિયાના મૂલ્યની રૂપિયા 2000ની ચલણી નોટો હજુ લોકો પાસે પડેલી છે. આ નોટો કોઈ જમા કરાવવા કે બદલાવવા માટે આવ્યું નથી. શું આ નોટ કાયદેસર રીતે માન્ય ગણાશે? આ અંગે આરબીઆઈ નું શું કહેવું છે? વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર એવી ખબર સામે આવી રહી છે કે જે દિવસે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે દિવસે 2000 રૂપિયાની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. લોકોને 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ જમા અને બદલવા માટે સમય મર્યાદા વધારીને 7 ઓક્ટોબર સુધી કરી હતી. નોટ જમા કરાવવા તેમજ બદલવાની છેલ્લી તારીખના મહિના બાદ પણ હજુ સુધી દર્શક મિત્રો 2.7% નોટો લોકો પાસે છે જે બેંકમાં જમા નથી કરાવવામાં આવી. રિઝર્વ બેંકનું એમ કહેવું છે, રિઝર્વ બેંકે એમ જણાવ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા છે કે 2000 રૂપિયાની ચલણી નોટ બેંકમાં અત્યાર સુધીમાં 97.26% જે નોટો છે તેટલી જ જમા થઈ છે. હવે જ્યારે સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોય જેને લઈને લોકો આરબીઆઈની 19 ઓફિસમાં રૂપિયા 2000ની નોટ જમા કે બદલાવી શકશે, તો હવે શું થશે? વાત કરીએ તો ખબર અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે હવે જ્યારે સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી લોકો આરબીઆઈની 19 ઓફિસમાં રૂપિયા 2000ની નોટ જમા કે બદલાવી શકશે. આરબીઆઈની આ ઇશ્યુ ઓફિસ અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કલકત્તા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે તેવું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત લોકો રૂપિયા 2000ની ચલણી નોટોને ઇન્ડિયા પોસ્ટ દ્વારા આરબીઆઈની ઇશ્યુ ઓફિસમાં મોકલીને તેમના ખાતામાં જમા કરી શકશે, મેળવી શકશે. દર્શક મિત્રો, 2000 રૂપિયાની નોટ આપને જણાવી દઈએ, નવેમ્બર 2016 બજારમાં આવી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેની જગ્યાએ નવી પેટર્નમાં રૂપિયા 500 અને 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરવામાં આવી હતી. જોકે આરબીઆઈએ વર્ષ 2018-19 થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે, જ્યારે 2021-22માં 38 કરોડ 2000 રૂપિયાની નોટોનો નાશ કરાયો હતો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.